नमस्कार बाल मित्रों, नवयुग शाळाना डिजिटल क्लासरूममां दरेक बाल मित्रोनुं हार्दिक स्वागत छे। आजे आपणे क्लास 28 માં મળ્યા છીએ, તો એમાં તમે જોઈ શકો છો કે પ્રશ્ન 2 વિશે આપણે માહિતી, અમુક દાખલાઓ કઈ રીતે પૂછાઈ શકે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં, એના વિશે આપણે માહિતી મેળવવાની છે। અત્યાર સુધીમાં આપણે 27 ક્લાસ જોયા, એમાં ઘણા બધા પહેલા ચેપ્ટરના સંખ્યા અને સંખ્યા લેખન પદ્ધતિના ઘણા બધા ટોપિક આપણે પૂરા કરી નાખ્યા, પરંતુ હજી ઘણા બાળ મિત્રોને એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, સમ સંખ્યા, વિષમ સંખ્યા, જે એકી અને બેકી સંખ્યાના બીજા જે નામ છે, એમાં હજુ પણ પ્રોબ્લેમ રહેશે। તો આજે જે આ પ્રશ્ન 2 કજે છે, એ એક પ્રકારનું પુનરાવર્તન જ છે। આ ટોપિકો, આ જે પ્રશ્નો છે, ઓલરેડી મેં તમને કરાવેલા છે આના જેવા પ્રશ્નો, જ્યારે જે તે ટોપિક ચલાવેલો ત્યારે મેં તમને આવા દાખલાઓ કરાવેલા જ છે, પરંતુ હજી ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે। 28માં 27માં તાસે પહોંચે કે પાછળનું ભૂલાઈ જાય છે। આથી આપણે ટોપિકનું રિવિઝન પણ થાય અને નવા દાખલાઓ પણ શીખવા મળે, એ હેતુથી આજે બીજા ઉદાહરણોની પ્રશ્ન બેંક બનાવી છે। તો દરેક વિદ્યાર્થી મિત્ર વિડીયો સ્ટોપ કરીને પહેલા પ્રશ્નો લખી લેવાના અને પછી સાથે સાથે ગણતા જવાના। તો જુઓ, તો પહેલો દાખલો છે, સૌથી મોટી એક અંકની એકી સંખ્યા કઈ, સૌથી મોટી એક અંકની એકી સંખ્યા કઈ। જુઓ, તો પ્રશ્ન પૂછો છે સૌથી મોટી એક અંકની એકી સંખ્યા કઈ। જુઓ, આના ઉપરથી તમારે બે ટોપિક મેઇન સમજવાના આવે। પહેલો ટોપિક, તો કે એકી સંખ્યા કોને કહેવાય, પછી બીજો ટોપિક, તો કે અંકના આધારે જે આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનું જે વર્ગીકરણ કરેલું, એ ત્રણ ટોપિક ટોટલ થાય, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તથા અંકોના આધારે સંખ્યાનું વર્ગીકરણ કઈ રીતે થાય, એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો એ ત્રણ ટોપિકનું ફટાફટ રિવિઝન કરી લઈએ, પછી આપણે દાખલો ગણીએ। સૌથી પહેલા એકી સંખ્યા કોને કહેવાય, તો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય। કયો એકમનો અંક કેટલો હોય, 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય। એકી સંખ્યાના બીજા કયા નામ હોય, તો કે વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા। કયા નામ, તો કે વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા। તો ખાસ યાદ રહેશે, એકી સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા। હવે આગળ વધીએ, એના એ ટોપિકમાં મેં તમને બેકી સંખ્યા શીખવાડેલ, જો પાછળ હજી બેકી સંખ્યા આવશે, બેકી સંખ્યા પાછળ હજી કોઈ પ્રશ્નમાં આપણે બેકી સંખ્યા પૂછાય, જો આજે આપણે બેકી સંખ્યા નથી લીધું, પરંતુ જો બેકી સંખ્યા પૂછાય, તો બેકી સંખ્યા કોને કહેવાય, તો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય। બેકી સંખ્યાના બીજા નામ કયા, તો કે સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા। પછી, તો કે અંકના આધારે સંખ્યાનું વર્ગીકરણ કઈ રીતે કર્યું, તો કે એક અંક હોય એને એક અંકી સંખ્યા કહેવાય, જેમાં બે અંક રહેલા હોય, દાખલા તરીકે 25 લખીએ, આમાં એકમ, આ એકમ અને આ દશક આ બે અંક રહેલા છે, તો એને દ્વિઅંકી સંખ્યા કહેવાય, ત્રણ અંક હોય તો ત્રિઅંકી સંખ્યા કહેવાય, ચાર અંક હોય તો ચાર અંકી સંખ્યા કહેવાય, પાંચ અંક હોય તો પાંચ અંકી સંખ્યા કહેવાય। એવી રીતે આગળ જેમ જેમ અંકો વધતા જાય, એ પ્રમાણે આપણે સંખ્યાનું વર્ગીકરણ અંકોના આધારે કરી શકીએ। પછી, તો કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યામાં જો અંકોના આધારે જ્યારે આપણે વર્ગીકરણ કરીએ, તો એક અંકની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા તમને કહેવાનું કે, તો 1 થી 10 અંક આપણે લખેલા કહે, જે તે લેક્ચરમાં આપણે 1 થી 10 અંક લખેલા, એમાં સૌથી નાની એક અંકની સંખ્યા, તો કે 1, સૌથી મોટી એક અંકની સંખ્યા, તો કે 9, પછી આગળ વધીએ, તો સૌથી નાની બે અંકની સંખ્યા, તો કે 10, સૌથી મોટી બે અંકની સંખ્યા, તો કે 99, તો આવી રીતે સિક્વન્સ આગળ વધારીને, જેમાં મેં તમને શીખવાડેલું કે જેમ જેમ આગળ વધતા જાઓ, તો દ્વિઅંકી સૌથી નાની હોય, દ્વિઅંકી, તો એમાં શું હોય, તો કે 10 આ નાની સંખ્યા, પછી મોટી સૌથી, તો કે 99, એવી રીતે આગળ વધે, તો ત્રિઅંકી હોય તો 1 એકડો અને 2 મીંડા, અહીંયા 3 નવડા, તો આ સિરીઝ બનતી જાય, 4 અંકી હોય તો 4 અંકી સૌથી નાની મળે,
નંબર શૂન્ય લખી નાખો એટલે સૌથી નાની સંખ્યા મળે. જ્યારે ચાર એટલે સૌથી મોટી સંખ્યા લખવા માટે શું કરવાનું? તો કે ચાર નવડા કરવાના. એવી જ રીતે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા મેળવવા માટે પાંચ નવડા કરશો. જ્યારે પાંચ અંકની સૌથી નાની સંખ્યા મેળવવા માટે એક સાથે ચાર શૂન્ય કરશો. આ રીતે તમે સૌથી નાની એક અંકની સંખ્યા અને સૌથી મોટી નાની સૌથી મોટી એક અંકની સંખ્યા, દ્વિ અંકની સંખ્યા, ત્રણ અંકની સંખ્યા, ચાર અંકની સંખ્યા, સૌથી નાની અને મોટી બધી આપણે મેળવી શકીએ. તો ખાસ આજના જે પ્રશ્નો છે એ પ્રકારનું પુનરાવર્તન જ છે, તથા બીજા નવા પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે એના વિશે માહિતી તમને આપવાની હતી. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો પાછળના લેક્ચર જેને યાદ નથી એ વિદ્યાર્થી મિત્રો ખાસ આજના એટલા દાખલાઓ લખી લે, તથા જે પણ માહિતી અહીંથી બોલવામાં આવે ટોપિકને આધારે જે પણ માહિતી બોલવામાં આવે એ ખાસ યાદ રાખીએ. તો જો તો સૌથી મોટી એક અંકની શું કીધું છે? સૌથી મોટી એક અંકની એકી સંખ્યા કઈ? તો કે સૌથી મોટી એક અંકની સંખ્યા મેં બોલેલો કઈ છે? તો કે નવ. હવે બીજું શું વિચારો કે નવ જે છે એકી સંખ્યા છે. તો મેં તમને કીધેલું કે એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો તે સંખ્યા એકી સંખ્યા કહેવાય. તો આ પોતે મોટી તો છે પણ સાથે એકી સંખ્યા પણ છે, તેથી સૌથી મોટી એક અંકની એકી સંખ્યા બનશે નવ. હવે આગળ વધીએ. બીજો પ્રશ્ન જુઓ તો એક અંકની સૌથી મોટી એકી સંખ્યા અને એક અંકની સૌથી નાની એકી સંખ્યાનો તફાવત કેટલો થાય? તફાવત એટલે શું? તો કે દરેક વિડિયો લેક્ચરમાં હું બોલ્યો છું જ્યારે જ્યારે પ્રશ્ન બેક કરાવે ત્યારે કે તફાવત એટલે કઈ નહીં, મોટામાંથી નાનો બાદ કરવું. તો જુઓ તો એક અંકની સૌથી મોટી એકી સંખ્યા અને એક અંકની સૌથી નાની એકી સંખ્યાનો તફાવત કેટલો? તો જુઓ તો હું એક અંકની સંખ્યા લખું એક બે ત્રણ પછી આઠ અને નવ, એટલે એક બે ત્રણ થી ચાલુ કરીને નવ સુધીની જે સંખ્યા છે એ એક અંકની સંખ્યા છે. તો જુઓ તો એક અંકની કઈ કીધું? અડધી રકમ પહેલા વાંચી નાખવાની. ગણિતના દાખલા જ્યારે તમારે એનું સોલ્યુશન મેળવવું શું કરવાનું કે પહેલા અડધી રકમ વાંચી નાખવાની, એ શું કહેવા માંગે છે પહેલા સમજી લેવું. તો જુઓ તો એક અંકની સૌથી મોટી એકી સંખ્યા, તો એક અંકની આમાં જો એક અંકની આમાં સૌથી મોટી એકી સંખ્યા કઈ છે? તો કે એક અંકની સૌથી મોટી એકી સંખ્યા નવ છે. સૌથી મોટી સંખ્યા નવ, સૌથી મોટી એકી સંખ્યા એક અંકની તો કે નવ, બરોબર? તો એક અંકની સૌથી મોટી સંખ્યા નવ છે. લખી નાખી બાજુમાં. હવે બીજો, હવે પછી આગળનો ફટકો વાંચો દાખલાનો. તો કે એક અંકની સૌથી નાની એકી સંખ્યા, તો કે એક અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે નાની હોય, સૌથી નાની પણ હોય અને એકી સંખ્યા પણ હોય એવી કઈ? તો જુઓ તો એક છે, એક પોતે એકી સંખ્યા પણ છે અને સૌથી નાની પણ છે. તો હવે શું કીધું છે કે એનો તફાવત કેટલો થાય? તો કે મોટા માંથી નાનું બાદ કરો. તો નવ માંથી એક બાદ કરો તો કેટલા વધે? આઠ. તો આનો જવાબ આવશે આઠ. ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને યાદ ન રહે કઈ રીતે જવાબ મેળવો એ આ બધું સાથે સાથે લખતું જવાનું છે, બરોબર? તો ખાસ બુક અને પેન ખુલ્લી રાખીને આ બધું સાથે સાથે જે પણ ગણતરી કરવામાં આવે એ લખતી જવાની. હવે જુઓ તો આગળ વધીએ. તો પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો શું? પ્રથમ 10 વિષમ સંખ્યાઓ. વિષમ સંખ્યાઓ એટલે કઈ? તો કે વિષમ સંખ્યાઓ એને કહેવાય, જો તો ઉપર લખેલું છે, પહેલા પ્રશ્નમાં લખેલું છે વિષમ સંખ્યા એ કોનું નામ છે? તો કે એકી સંખ્યાની. તો શું પ્રશ્ન પૂછ્યો છે? અહીંયા જો પ્રશ્ન પૂછ્યો છે વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા, ને એકી સંખ્યા એટલે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો કે પહેલેથી શરૂ કરીને આગળ વધીએ તો એમાં જે જે એકી સંખ્યા આવતી હોય એનો સરવાળો, પહેલી 10 જે એકી સંખ્યા આવે એનો સરવાળો શું થાય એ આપણને પૂછવામાં આવ્યું છે. જુઓ તો 1 થી ચાલુ કરીએ, 100 એકડા ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય ને. તો આપણે 1 થી ચાલુ કરીએ એકી સંખ્યા મેળવવા માટે અથવા તો વિષમ સંખ્યા મેળવવા માટે, તો 1 જે છે એકી સંખ્યા થશે કે નહીં થાય? તો કે કહેવાય કે હા, એક જે છે એટલો એકમનો અંક આપણે વિષમ સંખ્યા મેળવવા માટે શું કરીએ છીએ? જો વિષમ સંખ્યા મેળવવા માટે શું કરીએ? તો કે એકમનો અંક આપણે જોઈએ, એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તો તે સંખ્યાને આપણે એકી સંખ્યા કહીએ. તો જુઓ તો એક જે છે એ પોતે વિષમ સંખ્યા બને, પછી કઈ બનશે? જુઓ
અહીંયા બાજુમાં વેગડા લખી નાખું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 તો જુઓ તો જેનો જેનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તે સંખ્યા એકી સંખ્યા બનશે જે જે સંખ્યા હોય એને અલગ કરતા જાઓ અને બાકીનાને ચેપતા જાઓ 2 છે તો 2 બનશે તો કે નહીં એ બે કી સંખ્યા બનશે પછી 3 તો કે હા 3 બનશે 4 તો કે નહીં 5 તો હા એ એકી સંખ્યા થશે 6 તો કે નહીં થાય 7 તો કે 7 થશે 1 3 5 7 9 આ બધી એકી સંખ્યા બનશે હવે 10 તો કે ના એકમનો શૂન્ય આવે શૂન્ય આવે એટલે ઈ સમ સંખ્યા બની જાય હવે આગળ વધો તો 11 બનશે તો કે હા 11 નો એકમનો અંક શું છે તો કે તમે કહી શકો 11 નો એકમનો અંક 1 છે તેથી એકી સંખ્યા બનશે આગળ વધો 12 બનશે તો કે 12 નો બને વિષમ સંખ્યા 13 તો કે 13 વિષમ સંખ્યા બનશે કેમ તો કે 3 જે છે એકમનો અંક 3 છે તેથી એ વિષમ સંખ્યા બનશે 14 તો કે 14 નહીં બને 15 15 બનશે 16 16 નહીં બને 17 તો કે 17 બનશે 17 નો એકમનો અંક 7 છે તેથી 18 બનશે કેટલા આધાર બને ને 19 એ વિષમ સંખ્યા બને તો કે હા કેમ તો કે એકમનો અંક 9 છે તેથી આપણે એને વિષમ સંખ્યા કહી શકીએ પછી 20 જે છે એ બનશે વિષમ સંખ્યા તો કે ના કેમ કારણ કે 20 નો એકમનો અંક 0 છે તેથી આપણે એને બેકી સંખ્યામાં કરશું જુઓ તો આપણે કેટલી લેવાની છે પ્રથમ 10 સંખ્યા લેવાની છે 10 પૈકી ગણો તો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 થઈ ગઈ તો પ્રથમ 10 વિષમ સંખ્યાઓ એટલે મળી ગઈ એ સંખ્યાઓનો આપણે સરવાળો મેળવવાનો છે તો જુઓ તો 1 3 5 7 9 11 13 15 17 અને 19 ખ્યાલ આવો બધાનો સરવાળો કરી નાખો એટલે તમને આનો જવાબ મળશે જુઓ સરવાળો તમારે જાતે કરવાનો છે હું તમને કરી આનો જવાબ હું ખાલી બોલી દઉં છું આનો જવાબ જે છે ને એ 100 આવશે સરવાળો કઈ રીતે કરવાનો કઈ રીતે થાય તમારે આનો સરવાળો મેળવવાનો છે બરાબર જવાબ તમારે જાતે સરવાળો કરી મેળવવાનો છે 1 ને 3 કેટલા થાય તો કે 1 ને 3 4 4 ને 5 9 9 ને 7 16 16 ને 9 કેટલા થાય વિચારો તો 16 ને 9 કેટલા થાય તો કે 25 એવી રીતે સરવાળો કરતા કરતા જશો તો આનો જવાબ 100 આવશે તમારે તમારે જાતે મેળવવાનો છે કે પ્રથમ 10 વિષમ સંખ્યાનો સરવાળો શું થશે તો કે 100 થશે ખાસ જુઓ ગઈ વખતે આ એક આવો દાખલો ગણાવેલો નથી તો જ્યારે એકી સંખ્યા અને બેકી સંખ્યા લીધું ત્યારે આવો દાખલો ગણાવેલો નથી તો ખાસ દરેક બાળ મિત્ર એ દાખલો જોઈ લે અને ગણી લે બરોબર બાકી ઉપરના દાખલા એના જેવા દાખલા ઉપર જે બે હતા એના જેવા દાખલા આપણે ગણાવેલા છે તો હવે જુઓ તો ખ્યાલ આવ્યો દરેકને કે પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો શું થાય તો કે 100 થાય હવે જુઓ આ સરવાળો તમારે મેળવવાનો છે હવે આના જેવો પ્રશ્ન બનશે બીજો કે પ્રથમ 10 સમ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય એ તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે દાખલો આનો દાખલો બનાવીને જવાબ લખવાનો છે શું પ્રશ્ન બનશે જેવી રીતે પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો મેળવ્યો આપણે એવી જ રીતે પ્રથમ 10 સમ સંખ્યાઓનો સરવાળો શું થાય એ તમારે જે રીતે મેં અહીંયા એકડા લખ્યા જો ખબર ન પડે તો એ રીતે એકડા લખી નાખવાના નહીં તે પહેલેથી 2 થી 0 થી ચાલુ કરવાનું 0 2 એવી રીતે આગળ વધશો જો ખાસ ધ્યાન રાખજો જો શૂન્ય ભૂલી જશો તો જવાબ તમારે વધારે આવશે બરોબર જવાબ આપણે આગળ લેક્ચરમાં એની ચર્ચા કરીશું કે પ્રથમ 10 સમ સંખ્યાઓનો સરવાળો શું થાય એના જવાબ વિશે ચર્ચા કરવામાં આવશે પણ ખાસ અત્યારથી કહી દઉં છું કે સૌથી પહેલી સંખ્યા એની શૂન્ય આવશે એટલે શૂન્ય ભૂલી ના જતા નહીતર તમે 11 સંખ્યા 11 ની સંખ્યા પહેલા એક ભૂલી જશો ને એક આગળ વધી જશો તો જવાબ તમારો ખોટો આવશે તો શૂન્ય થી ચાલુ કરીને 0 2 4 છે એવું એક લઈને એક લેવાનું એક મૂકી દેવાનું એટલે એક સંખ્યા બે સંખ્યા એવી રીતે જ બને છે તો ખાસ પ્રથમ 10 સમ સંખ્યાઓનો સરવાળો તમારે લેશનમાં કરવાનો છે બરોબર હવે આગળ વધીએ પછીનો પ્રશ્ન
કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે આ પ્રશ્ન આપણે જાણવો હોય કે ભાઈ ખરેખર દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એના પહેલા આપણે ખબર પડવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે 1 થી ચાલુ કરીને પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે 1 થી ચાલુ કરીને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય જ્યારે પૂર્ણ સંખ્યા એટલે શું તો કે પ્રાકૃતિક સંખ્યા તથા શૂન્ય ઉમેરાઈ જાય જે સંખ્યા બને તેને પૂર્ણ સંખ્યા કહેવાય તો શૂન્ય 1 2 3 થી અનંત સુધી વિસ્તરેલી જે સંખ્યાઓ હોય તેને પૂર્ણ સંખ્યા કહેવાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 0 તથા પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય આવી આપણે માહિતી જે તે લેક્ચરમાં જોઈ બરોબર તો હવે જો તો પ્રશ્ન આવ્યો છે કે શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો દરેકને આવડશે કે શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કેમ તો કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધીની જે સંખ્યા છે એ બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે જો 1 2 3 તેથી આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ સોરી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે છે તો કે હા છે હવે આગળ વધીએ તો પછીનો પ્રશ્ન હશે કે શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો જુઓ તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો કે જુઓ તો 3 આમાં આવે છે 2 આમાં આવે છે 1 આમાં આવે છે પણ શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતા નથી શૂન્ય એક એવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા કે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતા નથી તેથી આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી આગળ વધીએ પછીના પ્રશ્નમાં જઈએ તો 25 49 અને 31 વગેરે કેવી સંખ્યાઓ છે તો નીચે ઓપ્શન આપેલા છે ઓપ્શન આપેલા છે બરોબર પણ એના માટે જે ઓપ્શનમાં જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ તો આપણને આવડવી જોઈએ ને કે સીધો પ્રશ્ન તમને પૂછી લે કે આ સંખ્યાઓ કેવી સંખ્યા છે જુઓ તો 25 49 અને 31 તો પહેલા બે ઓપ્શન કેવા આપેલા છે જુઓ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા તો હવે તમને ખબર પડવી જોઈએ ને કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કે કોને કહેવાય તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના સોરી વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના બે કરતા વધારે અવયવો મળતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય જ્યારે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના માત્ર ને માત્ર બે જ અવયવો હોય માત્ર બે જ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય જ્યારે અવિભાજ્ય સંખ્યા કહેવાય ત્યારે વિભાજ્ય સંખ્યામાં બે કરતા વધારે અવયવો મળે તો સોરી અહીંયા આપણે ઓપ્શન બદલી નાખશું અહીંયા જે ઓપ્શન છે આપણે વિશિષ્ટ સંખ્યા રાખશું તો વિશિષ્ટ સંખ્યા એટલે શું જુઓ તો ખાલી આપણે બે જ સંખ્યા રાખવાની છે બરોબર બે સંખ્યા અને આમાં આપણે જવાબ મેળવો જો 25 અને 49 આ બે જ સંખ્યા આપણે રાખવાની છે એમાં આપણે જવાબ મેળવવાનો છે કે વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે સમ સંખ્યા છે કે વિષમ સંખ્યા છે જુઓ તો બરોબર આપણે જે આ પ્રશ્ન છે ને ખરેખર ઓપ્શનમાં ખાલી હું તમને બે જ ઓપ્શન આપું છું બાકીના આપણે ઓપ્શન આમાં દેવા જ નથી જો બે જ ઓપ્શન હું તમને આપું છું કે સમ સંખ્યા છે કે વિષમ સંખ્યા છે ખાલી એને રિલેટેડ જ પ્રશ્ન બનાવેલો છે બરોબર જુઓ તો એકત્રીસ એમ નામ રહેવા દો ને જુઓ તો બે જ ઓપ્શન મેં તમને આપેલા છે
सम संख्या अने विषम संख्या जो ए ऑप्शन से सम अने बी जे ऑप्शन से ए विषम संख्या जारे सी ऑप्शन जो से ए युग्म संख्या अने डी ऑप्शन जो से ए एक पण नहीं जो तो आ रीते तुमने ऑप्शन आपेला छे आमा के 25 49 અને 31 વગેરે કેવી સંખ્યાઓ છે તો કે સમ સંખ્યાઓ છે કે વિષમ સંખ્યા છે યુગ્મ સંખ્યા છે કે એક પણ એમાં આવતી નથી એવી સંખ્યા છે આમાં તો જુઓ તો 25 49 અને 31 તો પહેલો ઓપ્શન કયો છે તો કે સમ સંખ્યા તો સમ સંખ્યા એટલે શું તો કે સમ સંખ્યા એટલે બેકી સંખ્યા તો બેકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે શૂન્ય હોય એટલે બેકી સંખ્યા કહેવાય તો જુઓ તો એકમનો અંક એટલે કયો જમણી બાજુનો પહેલો જો આ આ અને આ કયો કયો છે જો 5 9 અને 1 તો 5 9 અને 1 એ એક પણ 2 4 6 8 કે શૂન્યમાં આવતા નથી તેથી આપણે કહી શકીએ કે સમ સંખ્યા અને હવે આગળ વધીએ તો વિષમ સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 માંથી હોય તે સંખ્યાને વિષમ સંખ્યા કહેવાય તો જુઓ તો જે પણ હું વ્યાખ્યા બોલ્યો એમાં બધા જ અંક આવે છે એક જ આવે છે 5 જ આવે છે અને 9 પણ આવે છે તો આ જે સંખ્યા છે 25 49 અને 31 એ વિષમ સંખ્યા કહી શકાય પરંતુ હજી આગળ વધે ભાઈ યુગ્મ સંખ્યા કહી શકાય કે યુગ્મ સંખ્યા નો કહી શકાય કેમ ન કહી શકાય કે ભાઈ સમ સંખ્યા એ યુગ્મ સંખ્યા છે કે સમ સંખ્યા ન હોય તો યુગ્મ સંખ્યા હોય નહીં તેથી આપણે કહી શકીએ કે 25 49 અને 31 એ વિષમ સંખ્યા છે કેવી સંખ્યા છે તો કે વિષમ સંખ્યા છે તો ખાસ યાદ રાખજો આજે આપણે એકી સંખ્યા આધારિત બેકી સંખ્યા આધારિત પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા આધારિત તથા અંકોના આધારે સંખ્યાનું વર્ગીકરણ તથા સૌથી મોટી એકી સંખ્યા સૌથી નાની એકી સંખ્યા સૌથી મોટી બેકી સંખ્યા સૌથી મોટી એકી સૌથી નાની બેકી સંખ્યા એના આધારે જે મેં તમને પ્રશ્ન બેંક કરાવેલી જે પ્રશ્ન બેંક કરાવેલી એના જ જેવા આજે દાખલા તથા અમુક દાખલાઓ નવા આપણે જોયા છે તો ખાસ તમારે યાદ રાખવાનું કે આ એક પ્રકારનું પુનરાવર્તન જ છે પણ પુનરાવર્તન કેવું પ્રશ્નો સોલ્વ કરવાના અને સાથે સાથે જે પ્રશ્ન જે ટોપિક આધારિત છે એ ટોપિકનું સાથે રિવિઝન દાખલાઓ નવા શું કે તો દાખલાઓ નવા પરંતુ ટોપિક જૂના જેથી ટોપિકનું રિવિઝન પણ થાય અને દાખલાઓ આપણને નવા નવા શીખવા મળે તો ખાસ એટલા દાખલાઓ લખી લેજો કઈ રીતે જવાબ મેળવો એ વિચારજો વિડિયો વચ્ચે સ્ટોપ કરીને કઈ ના સમજાય તો આ બાજુ જે રફ વર્ક કરેલું છે એ ખાસ જોઈ લેવાનું તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ ફરીથી નવા લેક્ચરમાં નવી પ્રશ્ન બેંક સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ અસ્તુ